से कागड़ो ने शिया तो एक कागड़ो हतो। आ कागड़ा ने बपोर नो समय थयो एटले खूब भूख लागी। એટલે કાગડા ભાઈ તો આમ તેમ ઉડતા ઉડતા પૂરીની શોધમાં નીકળી ગયા અને એટલામાં એમની પૂરી ગળી ચડી ગઈ। એટલે પૂરી લઈને તો કાગડા ભાઈ તો ઉડતા 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 ઝાડ ઉપર આવીને બેઠા। જેવા કાગડા ભાઈ ઝાડ ઉપર આવીને બેઠા એવા ઝાડની નીચે ફટું ફટું એક શિયાળ આવ્યું અને શિયાળે કાગડાના મોઢાની અંદર પૂરી જોઈ। જેવી કાગડાના મોઢાની અંદર પૂરી જોઈ એવું શિયાળભાઈને વિચાર આવ્યો કે ચાલો ત્યારે આજે તો આ કાગડાભાઈને મૂર્ખ બનાવીને પૂરી પડાવી લઉં। આવું વિચારીને શિયાળભાઈ તો કાગડાને કહ્યું, કાગડાભાઈ આ સમય ખાવાનો નથી પણ ગીત ગાવાનો છે અને તમે તો સુંદર મજાનું ગીત ગાવ છો, મને તમારી ગીત સાંભળવાની ઈચ્છા થઈ ગઈ છે, તો મારી ઈચ્છા પૂરી કરો ને। કાગડા ભાઈએ તો શિયાળભાઈના આવા વખાણ શિયાળભાઈના કરેલા વખાણ સાંભળી અને ગીત ગાવાનું શરૂ કર્યું। જેવું ગીત ગાવાનું શરૂ કર્યું એવી પૂરી પડી ગઈ નીચે। હવે પૂરી નીચે પડી એટલે શિયાળભાઈ તો પૂરી લઈને ચાલતા થઈ ગયા। આ બાજુ કાગડાભાઈ તો એમ ને એમ બેસી રહ્યા। હવે આ વાતને થોડો સમય થયો, થોડા વખત પછી આ જ કાગડાભાઈ પાછી પૂરી લઈને ઝાડ ઉપર આવ્યા। હવે આ વખતે પણ શિયાળ ફરતું ફરતું ઝાડ નીચે આવ્યું અને એને વિચાર આવ્યો તો ચાલો આજે પણ આ કાગડાભાઈ પાસેથી પૂરી પડાવી લઉ। આમ વિચારીને એમને પાછા કાગડાભાઈના વખાણ કરવાનું શરૂ કર્યું। કાગડાભાઈ તો એમના વખાણ સાંભળી અને શિયાળભાઈની ઈચ્છા પૂરી કરવા માટે એમને પૂરી પગની નીચે દબાવી અને સુંદર મજાનું ગીત ગાવાનું શરૂ કર્યું। ગીત ગઈ રહ્યા કાગડાભાઈએ એટલે શિયાળભાઈને કહ્યું, શિયાળભાઈ મારું ગીત કેવું લાગ્યું? આવું સાંભળી અને શિયાળભાઈ તો ત્યાંથી દુઃખી હૃદયે નિરાશ થઈને ચાલતા થયા। બાળ દોસ્તો, વાર્તા કેવી લાગી? તો હવે આ વાર્તા તમે 2-3 વાર સાંભળી અને તમારા મમ્મી પપ્પાને મોઢે કહેશો।